राजकोट जिलाना धोराजीना खेडूतो बन्या छे बड़द। मोंघवारी खेडूतोने पण रड़ाव्या होय पेट्रोल डीजल खातरना भाव वध्या छे अने खेत वीजळीना धांधियाथी हवे खेडूतो कंटाळ्या छे, जेने लईने खेडूतोए अनोखी रीते विरोध प्रदर्शन कर्युं हतुं। गुजरातमां दिन प्रतिदिन वधती जई रही छे मोंघवारी। पेट्रोल डीजल गैस सिलिंडर खातरना भावो वधी रह्या छे, ત્યારે આ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ પરિવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે। તો પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે પણ એક મોટો પ્રશ્ન છે। મહિલાનું બજેટ પણ ખોરવાયું છે, તો નાના મોટા વાહન ચાલકોને પણ પેટ્રોલ ડીઝલના ભાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેથી વાહન ચાલકો પણ ચિંતિત બન્યા છે। તો ગુજરાતના ધરતીપુત્રો પણ બાકાત નથી રહ્યા। પેટ્રોલ ડીઝલ મોંઘું થતું જાય છે, ખાતરના ભાવો વધતા જાય છે, ત્યારે ખેડૂતોને ખેતી કરવી પોષાય તેમ નથી। તનતોડ મહેનત કરીને ખેડૂતો પાક ઉગાવે છે, ત્યારે મોંઘવારી તથા પેટ્રોલ ડીઝલના ભાવોમાં તોતિંગો વધારો છે, જેથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો બીજી બાજુ ખેડૂતોને સમયસર વીજળી પણ નથી મળતી, ખેત વીજળીમાં પણ ધાંધિયા જોવા મળે છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની જેમ ધોરાજીના ખેડૂતો પેટ્રોલ ડીઝલના ભાવોમાં તોતિંગા વધારા અને સમયસર ખેત વીજળી નથી મળતી, ત્યારે ધોરાજીના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પેટ્રોલ ડીઝલ તથા ખાતરના ભાવો વધતા ખેડૂતો ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે। ખેતરમાં વપરાતા વિવિધ સાધનો જે પેટ્રોલ ડીઝલથી ચાલતા હોય પેટ્રોલ ડીઝલ વાહનોમાં નાખવું પોષાય તેમ નથી। ખેત વીજળી આપવામાં પણ તંત્રના ધાંધિયા છે, તેથી તેઓ ખેડૂતો કંટાળ્યા છે અને ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેતરમાં વપરાતા બળદ હળનો ઉપયોગ કરવાને બદલે ખેડૂતો પોતે બળદની જગ્યાએ હળ ચલાવી રહ્યા છે। હળમાં બળદની જગ્યાએ ખેડૂતો પોતે બળદની જગ્યા લીધી હતી અને ખેતરમાં ચાલતા નજરે પડી રહ્યા છે। સરકાર સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેતરમાં અમે બધા ખેડૂતો ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા, સરકારને કાને આ વાત પહોંચે એટલે સૂત્રોચ્ચાર એ આ સુધી કર્યા કે ડીઝલના ભાવ આવડા છે, ખાતરના ભાવ આવડા છે, દવાઈઓના ભાવ આવડા છે, જંતુનાશક, તો આ મોંઘવારીમાં અમારે ખેડૂતને કરવાનું શું? એક તો પાવરના ધાંધિયા છે, ક્યાં ગયા ગામડાના ફીડર, ક્યાં ગયા તાલુકાના ફીડર, આ શું થયું? અમે કે 8 કલાક પાવર પૂરો આપી દેશું, હજી અમલવારીમાં મૂકવાનું કંઈક એક પણ કાયદો હજી અમલમાં મૂકવાનો નથી। આજની તારીખમાં હજી પાવર અત્યારે જ કાપી નાખ્યો છે, આજનો જ ટાઈમ છે, સવારે 10:30 થી અત્યારે 6:30 વાગ્યાનો ટાઈમ છે, 4 વાગ્યાનો પાવર વહી ગયો છે। આ જાતે મહેનત અમારે કરવી પડે છે, હાથે હાથે ચલાવવા પડે છે, મજૂરી મોંઘી થઈ ગઈ, દવાઈઓ મોંઘી છે, ખાતર મોંઘા છે, બિયારણ મોંઘા છે, ડીઝલ મોંઘા છે, તો અમારે કેમ ખેતી કરવી પડે આમાં? વીઘે 10-10 હજાર અત્યારે ઉનાળુમાં ખર્ચો ચડી ગયા છે આમાં, આ મગફળીમાં, મગમાં, તલમાં, આ બધામાં ખર્ચા એવડા ચડી ગયા છે, મજૂરી પોસાય એમ નથી, ડીઝલ આખું રેલવું પોવાય એમ નથી, ખાતરના ભાવ એવડા થયા છે, વીઘે અમે 15-20 કિલો નાખતાની જગ્યાએ 10 કિલોની અંદર આવી ગયા છે, કરવું શું? તો ખેતીને પૂરું મળતું નથી પોષણ। અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી।